વિજયનગરના પોરોના જંગલમાં પ્લાસ્ટિક તેમજ ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ. સાબરકાંઠાના પોરો ફોરેસ્ટમાં ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે પોરો ફોરેસ્ટને પોલ્યુશન ફ્રી બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સાબરકાંઠાના પોરોમાં વધુ એક જાહેરનામું ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર મુકાયો પ્રતિબંધ. પોરો જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી બનાવવા થઈ રહી છે જહેમત. સાબરકાંઠાના પોરો ફોરેસ્ટમાં કુદરતી નજારાને જોવા લોકો દૂર દૂરથી પહોંચે છે ત્યારે અહીં આવતા લોકો ફોર વ્હીલર કે લક્ઝરી બસ લઈને આવતા હોય છે જેથી પોરો ફોરેસ્ટની આસપાસ હવામાં પ્રદૂષણ થાય છે. સાબરકાંઠાના પોરો ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે જેમાં પોરો ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં પોરો જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ફ્રી ઇકો ટુરિઝમ અંતર્ગત નિર્ણય લેવામાં આવ્યો છે. પોરો ફોરેસ્ટમાં ભારે વાહનો પર 8 જુલાઈ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધનો ભંગ કરનારને ભારતીય કલમ 188 હેઠળ દંડ કરવામાં આવશે. થોડા સમય અગાઉ પોરો ફોરેસ્ટમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો હતો. પોરો ફોરેસ્ટમાં અગાઉ સાબરકાંઠાના પોરો ફોરેસ્ટમાં કુદરતી નજારાને જોવા લોકો દૂર દૂરથી પહોંચે છે ત્યારે અહીં આવતા લોકો સ્થળની મુલાકાત બાદ પાછળ કચરો મૂકતા જાય છે ત્યારે આ કચરામાં પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ વધુ છે. તેવામાં પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ફોરેસ્ટમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ પોરો ફોરેસ્ટની પ્રાકૃતિક સુંદરતા માણવા પિકનિક કરવા માટે આવતા હોય છે. પ્રવાસીઓ માટે પોરોમાં એન્ટ્રી વિના મૂલ્ય છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી પ્લાસ્ટિકનો કચરો વધુ માત્રામાં એકઠો થતો હતો જેના કારણે જંગલના વાતાવરણને સ્વચ્છ રાખવા માટે પ્રશાસને થોડા સમય અગાઉ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા.